हाय फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट लेक्चर नी अंदर आपणे सामान्य थियरी कम्प्लीट करेला। हवे आपणे नीट रिगार्डिंग चेप्टर ने थोड़ी डिस्कस कर लईए। आपणे भणी गया छे दीकरा के गतिमान वीजभार छे प्रवाह उत्पन्न करे छे अने प्रवाहने कारणे चुंबकीय क्षेत्र उत्पन्न थाय छे। विद्युत अने चुंबकीय क्षेत्रनी जे असरो छे ए इनसेपरेबल छे, अलग करी शकाती नथी। आ संयुक्त असरनो अभ्यास करती भौतिक विज्ञानी शाखा એટલે એને નામ આપેલું ઇલેક્ટ્રોડાયનેમિક્સ। વિદ્યુત ચુંબકત્વ એટલે શું? તો કોઈ પણ ગતિ કરતો વીજભાર અથવા તો પ્રવાહ અને તેની સાથે સંકળાયેલ ચુંબકત્વની અસરો એનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખા, જેને આપણે કહીશું વિદ્યુત ચુંબકત્વ। પહેલો પ્રશ્ન હતો આપણો ઓસ્ટેડનું અવલોકન। આપણે જોયેલું કે ઓસ્ટેડે આપણને એવું કીધું કે કોઈ પણ પ્રવાહધારી તાર હોય તેની આસપાસ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર। ઓસ્ટેડે સાથે સાથે એ પણ જોયું કે જેમ જેમ ચુંબકીય સોયને તારની નજીક લાવવામાં આવે અથવા તો તારની અંદર પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે તો કિલોમીટરના આવર્તનમાં વધારો થાય છે। મતલબ જેમ જેમ નજીક જઈશું એમ ચુંબકીય ક્ષેત્રની અસરો શું થાય છે? વધે છે। જેમ જેમ પ્રવાહનું મૂલ્ય વધે તેમ તેમ ચુંબકીય અસરની મૂલ્ય અસરમાં શું થાય છે? વધારો। અહીંયા લખ્યું છે કે તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે નીચે રાખેલ ચુંબકીય સ્વરૂપ વિચલન થાય છે। જ્યારે વાહક તારમાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાય ત્યારે વિચલનની દિશા પણ બદલાય છે। વાહકમાં વિદ્યુત પ્રવાહ વધે ત્યારે સોયની નજીક લઈ જતા ચુંબકીય સ્વરૂપ વિચલન વધે છે। આમ ઓસ્ટેડે આપણને એવું તારણ આપ્યું કે કોઈ પણ પ્રવાહધારી તાર તેની આસપાસ ઉત્પન્ન કરે છે ચુંબકીય ક્ષેત્ર। બાયો સાવર્ટના નિયમની વાત કરીએ તો ઓસ્ટેડે માત્ર આપણને એવું કીધું કે કોઈ પણ પ્રવાહધારી તાર તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પણ એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું એ આપણને કોણે આપ્યું? બે વૈજ્ઞાનિક, બાયો અને સાવર્ટ। બાયો સાવર્ટ શું કહે છે દીકરા? કે આ કોઈ એક વાહક તાર છે, નિયમિત કે અનિયમિત આકાર, એનો આ એક સૂક્ષ્મ પ્રવાહ ખંડ, અને આ પ્રવાહખંડને કારણે આર સ્થાન સુધી સરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સદિશ સ્વરૂપે લખીએ તો ડીબી બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાઈ આઈડિયલ ક્રોસ સદિશ, સદિશ હોય તો આર ક્યુ, આર કેરેટ લખો તો આર સ્ક્વેર, અને તેનું મૂલ્ય ડીબી બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાઈ આઈડિયલ સાઈન થીટા અપોન આર સ્ક્વેર, બંને કિંમત દીકરા આપણે યાદ રાખીશું। ઓકે, થીટા એ શું છે? તો આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો છે। ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હોય? તો ભણાવી ત્યારે પણ મેં કીધેલું કે જ્યારે પણ ક્રોસ ગુણાકાર આવે ત્યારે બંને રાશિથી રચાતા સમતલને લંબ જમણા હાથના સ્કૂના નિયમ મુજબ, અહીંયા આઈડિયલ અને આરથી રચાતા સમતલને લંબ જમણા હાથના સ્કૂના નિયમ મુજબ આપણે અહીંયા વિચારીએ તો આઈડિયલ અને આર એનાથી રચાતા સમતલને લંબ, આઈડિયલ થી આ ભ્રમણ કરો તો કઈ દિશામાં? સંઘળી, સંઘળી હોય તો ક્યાં જાય? પૃષ્ઠની અંદર તરફ, એટલે ક્રોસ આપણને શું બતાવે છે? પૃષ્ઠની અંદર તરફ ચુંબકીય ક્ષેત્રની દિશા। ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ આપણે ખાસ યાદ રાખીશું ટેસ્લા, વેબર પર મીટર સ્ક્વેર અથવા ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર। જ્યાં જ્યાં ટીક માર્ક કરો દીકરા એટલા પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાના છે। સીજીએસ પદ્ધતિમાં એકમ ગોસ અથવા મેક્સવેલ પર સેન્ટીમીટર સ્ક્વેર, 1 ટેસ્લા ઇક્વલ ટુ 10^4 ગોસ, 1 ટેસ્લા ઇક્વલ ટુ 10^4 ગોસ, એનું પારિમાણિક સૂત્ર આપણે ખાસ યાદ રાખીશું, આના પરથી યાદ રાખવાનું। ન્યૂટન એટલે m1 l1 t-2 ભાગ્યા મીટર છે એટલે 1 l જતો રહેશે, m1 l0 t-2 અને a-1, ઠીક છે? તો આપણે આ બંને વસ્તુ આપણે ધ્યાન રાખીશું। મ્યુ ઝીરો શૂન્યાવકાશની પરમિએબિલિટી છે, માધ્યમનો એક ગુણધર્મ છે। આપણે અહીંયા ત્રણ પદાર્થની કલ્પના કરીએ, દાખલા તરીકે આ એક પદાર્થ છે, ચુંબક છે, આ બીજો છે, આ ત્રીજો પદાર્થ છે। અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધારો કે આ રીતે છે, પદાર્થથી દૂર તરફ જાય છે। બીજામાં ધારો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે છે, અને ત્રીજામાં ધારો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે છે। તો
આની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચ છે, અહીંયા થોડી પહોળી છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર તરફ ધકેલાયેલી છે. તો આપણે એ કહી શકીએ કે મ્યુ વન લેસ ધેન મ્યુ ટુ લેસ ધેન મ્યુ થ્રી. મ્યુ થ્રી મ્યુ ટુ અને આના માટે મ્યુ વન વાપરો. ઓકે, તો આ જે ક્ષેત્ર રેખાઓની અસરકારકતા છે આપણે આના પછીના ચેપ્ટરમાં ભણીશું. એ અસરકારકતાનું નિદર્શન કરવા માટે આપણે કોને વ્યાખ્યાયિત કરીએ છીએ? શૂન્યાવકાશની પારગમ્યતા. જે રીતના સાપેક્ષ પરમિટિવિટી ભણેલા એ રીતે સાપેક્ષ પરમિએબિલિટી છે. માધ્યમની પરમિએબિલિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિએબિલિટી, અને એ ગુણોત્તરને આપણે કહીશું સાપેક્ષ પરમિએબિલિટી. તો પરમિએબિલિટી એક માધ્યમનો ગુણધર્મ છે અને ચુંબકની અસરકારકતાનો માપદંડ આપે છે. ઓકે, એટલે આપણે અહીંયા બતાવ્યું છે કે મ્યુ ઝીરો શૂન્યાવકાશની પરમિએબિલિટી છે અથવા તો શૂન્યાવકાશની પારગમ્યતા છે, જેનો પારિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી માઇનસ ટુ એ માઇનસ ટુ, એનો એસઆઈ એકમ ટેસ્લા મીટર પર એમ્પિયર અથવા વેબર પર એમ્પિયર મીટર અથવા ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર, અને સીજીએસ એકમ છે ડાઈ પર એબી એ હોલ સ્ક્વેર. ઓકે, કુલમ સ્ટેટ લખશો તો પણ ચાલશે, પણ અહીંયા કુલમ સ્ટેટ એટલા માટે નહીં લખીએ કારણ કે ગતિમાન વીજભાર છે, અને ગતિમાન વીજભાર હોય તો સ્ટેટ કુલમ આપણે લઈ શકતા નથી. ઓકે, મ્યુઝરની કિંમત દીકરા યાદ રાખો 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. ઓકે, પારિમાણિક સૂત્ર ખાસ આ એકમ યાદ રાખવાનું, ન્યૂટન ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર છે, ન્યૂટન એમ વન એલ વન ટી માઇનસ ટુ એમ્પિયર સ્ક્વેર છે એટલે એ માઇનસ ટુ. ઓકે, આઈડિયલ પ્રવાહખંડ એ સદિશ રાશિ છે, અને પ્રવાહખંડની દિશા ક્યાં હોય? પ્રવાહની દિશામાં. ભલે પ્રવાહ અદિશ રાશિ છે પણ પ્રવાહખંડ એ સદિશ રાશિ છે, અને પ્રવાહખંડની દિશા ક્યાં હશે? પ્રવાહની દિશામાં. ચલો વાહક તારની વાત કરીએ. હવે જુદા જુદા સંમિત સ્થિર પ્રવાહ ધરાવતા પદાર્થો માટે આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી છે, જેમાંનો પહેલો છે અનંત લંબાઈનો તાર. સૂત્ર દીકરા મેં તમને કીધેલું, તારની અંદર બાર અને સપાટી પર. આ તારની અંદર આર ડેશ બિંદુ છે, બાર આર આપણી સપાટી છે, અને આખા તારમાંથી આ જેટલો પ્રવાહ પસાર થાય છે, આખા તારમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. કેટલીક વખત નક્કર નળાકાર તરીકે પણ પૂછે છે. તમને નક્કર નળાકાર પૂછે તો પણ અને પોલો નળાકાર પૂછે તો પણ બંને માટે વસ્તુ સેમ આવશે. સોરી, નક્કર નળાકાર માટે પૂછે તો પણ અને વાહક તાર માટે પૂછે તો પણ તીવ્રતાનું સૂત્ર સમાન હશે. આપણે ઉદાહરણની અંદર જોયેલું દીકરો યાદ આવે તો કે ધારો કે આ પહેલા આપણે અંદરની વાત કરીએ, મારે આ આર અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો આર બિંદુ અંદરનું બિંદુ છે, જ્યારે અહીંયા આર ડેશ એ બહારનું બિંદુ છે. ઓકે, મારે તીવ્રતા શોધવા, પી પાસે તીવ્રતા શોધવા માટે પીને સમાવતું એક બંધ લૂપ જોઈએ, જેને આપણે એમ્પિયર સર્કિટલ લૂપ કહીએ છીએ. તો મેં આ એક આર ત્રિજ્યાની એમ્પિયર સર્કિટલ લૂપ લીધી, અને એના માટે સર્કિટલનો નિયમ એપ્લાય કર્યો, તો બી ઇન્ટુ ટુ પાઈ આર બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ આઈ ડેશ. પણ આટલા ભાગમાં કેટલો પ્રવાહ પસાર થાય છે? તો આખા ભાગમાંથી આ પ્રવાહ પસાર થાય છે. તો આટલા ભાગમાંથી કેટલો? તો આખા ભાગનું ક્ષેત્રફળ છે પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર માંથી આ, તો આટલા ભાગનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર માંથી કેટલા? એટલે આઈ ડેશ ની કિંમત મળશે. એ આઈ ડેશ ની કિંમત આ સૂત્રમાં મૂકી દો, બરાબર? એટલે આપણને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળી. પાત્રો તાર હોય કે નક્કર નળાકાર હોય, સૂત્ર સેમ આવશે. મ્યુ ઝીરો આર અપોન ટુ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ આઈ, આપણે આ રીતે લખીશું, મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ આર. સેમ દીકરા બહારના ભાગ માટે લઈએ તો આર ઇઝ ગ્રેટર દેન આર, તો આપણે આને સમાવતી એક બંધ લૂપ લઈએ, એનાથી ઘેરાયેલો પ્રવાહ એટલે આખે આખા તારનો પ્રવાહ, એટલે બી ઇન્ટુ ટુ પાઈ આર બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ આઈ. બી બરાબર શું થશે? મ્યુ ઝીરો આઈ અપોન ટુ પાઈ આર.
ओके सपाटी पर बात करो तो बी बराबर म्यू जीरो आई अपॉन टू पाई आर ओके ध्यान रखो दीकरा बाहर ना बाद में बी प्रोपोर्शनल टू वन अपॉन आर छे अंदर ना बाद में बी प्रोपोर्शनल टू आर छे जारे पण शॉर्ट क्वेश्चन सॉल्व करो नक्कर नराकार अथवा वाहक तार माटे त्यारे आ बे वस्तु ध्यान में राखजो ओके चलो એની સાથે સાથે પોલા નળાકાર માટે પણ જોઈ લઈએ કે ધારો કે આ પોલો નળાકાર છે એટલે આટલા ભાગમાંથી પ્રવાહનું વહન થતું હશે ઓકે હવે મારે અહીંયા ત્રણ બિંદુ છે આ કેન્દ્ર આ એ બિંદુ આ બી બિંદુ અને આ સી બિંદુ ઓકે આટલું અંતર એ છે આ બી છે આ કંઈક અંતર છે આ पहला अपने आर अंतर एवं पसंद करिए मारे अहिया चुंबकीय क्षेत्र की तीव्रता शू है पोलो नळाकार समझो दीकरा आ रीतना है तो आ भाग में प्रवाह पसार अंदर भाग में अहिया प्रवाह पसार तो सौथी पहला हूँ शू करीश कि आर ने आने केन्द्र तरीके ले आर त्रिज्या एक एम्पियर सर्किट लो ओके अरे आनी अंदर भी पसार था तो प्रवाह शुद्धिस क्या भी इतना शुद्धिस तो आज ये प्रवाह है अटला भाग में नहीं थी पसार था तो आँखा नरा करना अब अच्छे ना पोला भाग में थी पसार नहीं था तो यहाँ ये प्रवाह पसार था है जी आ भाग कितलो है तो पाई एस स्क्वायर क्षेत्रफल पाई बी स्क्वायर में थी बात करो इतलू क्षेत्रफल मैं लिखू पाई बी स्क्वायर माइनस ए स्क्वायर पाई बी स्क्वायर माइनस ए स्क्वायर में थी आई प्रवाह पसार था तो आटला भाग माथी आटलो भाग એટલે કેટલો છે તો पाई आर स्क्वायर माइनस पाई ए स्क्वायर पाई आर स्क्वायर माइनस पाई ए स्क्वायर पाई आर स्क्वायर माइनस पाई ए स्क्वायर માંથી કેટલો એટલે મને આટલા ભાગ માંથી પસાર થતો આ પ્રવાહ મળી ગયો આ પ્રવાહ મળી ગયો ઓકે હવે અક્ષ પર આ તો અક્ષ પર તો 0 થઈ જશે r લેસ ધેન એ લેસ ધેન બી એટલે આ બિંદુ છે આ એક બિંદુ આ એક ઓકે પછી a લેસ ધેન r લેસ ધેન b એટલે બીજો બિંદુ તો એના માટે મેં પ્રવાહ શોધી કાઢ્યો છે એટલે b ઇનટુ 2 પાઈ r મ્યુ 0 આઈડિયા આઈડિયા ની આ કિંમત મૂકી દીધી એટલે મને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળી આદિક આ ખાસ યાદ રાખજો પોલા નળાકારની અંદર અંદરના ભાગમાં એટલે બે તારની વચ્ચે બે પ્લેટની વચ્ચેનો ભાગ છે ત્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી તો આ સૂત્રથી મળશે આપણને ઓકે હવે ત્રીજો ભાગ સપાટી લઈએ અને ચોથો ભાગ છે એ આપણે બહારનો બિંદુ લઈએ હવે સપાટી પર તો તીવ્રતા આપણે જાણીએ છીએ મ્યુ 0 આઈ / 2 પાઈ બી મ્યુ 0 આઈ / 2 પાઈ બી અને બહારના ભાગમાં જ્યારે શોધતા હોય ત્યારે સમગ્ર પ્રવાહ ઘેરાઈ જશે એટલે કેટલો પ્રવાહ પસાર થશે આઈ એટલે બહારના ભાગ માટે મ્યુ 0 આઈ / 2 પાઈ આર આર ઇક્વલ ટુ એ એટલે અક્ષ પર અને આ સપાટી પર આપણે અક્ષ પર આર બરાબર એ લઈ લીધું અને આર બરાબર બી લઈ લીધું એટલે સપાટી પર થઈ ગયું આર ઇઝ ગ્રેટર ધેન બી ગ્રેટર ધેન એ માટે એટલે બહારનો ભાગ થઈ ગયો મ્યુ 0 આઈ / 2 પાઈ આર अपने नो ग्राफ दूरी बराबर तो आ पुलान वालों जो बात छे आ लेस देन तो त्यां चुंबकीय क्षेत्र की तीव्रता के लिए ऐसे शून्य अने त्यार पची बारना भाग में अपने शुरुआत करें तो सपाटी पर तीव्रता के लिए ऐसे महत्तम अने पची त्यार पची तीव्रता के लिए ऐसे क्रमशः घटती जैसे लेक्चर में आ ले चालसे वांधो नहीं होते बराबर नराका ने अक्ष पर ना कोई पन बिंदु है चुंबकीय क्षेत्र की तीव्रता हमेशा ने मारे के ही जैसे दिख रहा शून्य ओके अब बंदे नराका मारे ध्यान रखिए सो अच्छा बैक आ गई जो अनंत लंबाई ना वाहक तार मारे अथवा सुरेख तार मारे अथवा तो जी आपने चर्चा करी थी प्रमाण અહીંયા મૂલ્ય આપણને મળી ગયું
आकार खास ध्यान रखो नक्कर नराकार माटे केंद्र थी शुरू कर सपाटी सुधी तीव्रता में शू वधारो तीव्रता सपाटी पर तीव्रता के महत्तम त्यार पछी बारना भाग में जेम जेम अंतर वधशे तेम तेम तीव्रता नु मूल्य घटशे। ओके એટલે મેં અહીં આકૃતિ દોરી અહીંયા સમજાવેલું છે તમે જોઈ લેજો બરાબર। ચલો પરિમિત લંબાઈનો વાહક તાર એટલે તારની જે લંબાઈ છે સીમિત હોય એલ લંબાઈના તાર માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી તો પરિમિત લંબાઈ જ્યારે આવે ત્યારે ધ્યાન રાખજો મ્યુ 0 આઈ અપોન 4 પાઈ વાય જો તમે દીકરા આ ખૂણા લો છો તો તમારે સાઈન ઘટક લેવાનો સાઈન થીટા 1 + સાઈન થીટા અને જો આ ઘટક લો છો તો કોસ લેવાનો cos alpha plus cos theta સમજણ પડી ગઈ જવાબ બંનેમાં સાચો આવશે પણ કેટલીક વખત શું થાય કે આ તાર સાથે બિંદુ કેટલો ખૂણો બનાવે છે એ સહેલાઈથી શોધી શકાતો હોય છે અને કેટલીક વખત આ ખૂણો આપેલા હોય આ ખૂણો આપે તો sin લેવાનો આ ખૂણો આપે તો cos આ બિંદુ કયો છે તો જે બિંદુએ તીવ્રતા શોધવી છે P બિંદુ પાસે તીવ્રતા શોધવી છે તો બિંદુ P ને છેડા સાથે જોડતા જે ખૂણો રચાય એ ખૂણો છે। ઓકે આ 90 છે એટલે 90 માંથી બાદ કરશો એટલે આલ્ફા મળશે એટલે બંને સૂત્ર તમે વાપરી શકો છો। ઓકે તમે તે ફિક્સ આપણે રાખો કે આપણે આ સૂત્ર જોઈ આ જ ખૂણો લેવો છે તો આ ખૂણો આપે તો 90 માંથી બાદ કરો એટલે આ ખૂણો મળી જશે। જો થીટા 1 અને થીટા 2 સરખા હોય તો 2 મ્યુ 0 આઈ / 4 પાઈ વાય म्यू 0 आई / 2 पाई वाई इनटू साइन थीटा तमे लई शको छो। घणी वखत साइन थीटा बराबर सामेनी बाजू એટલે l / 2 ભાગ્યા કર્ણ પણ તમે લઈ શકો છો જો ખૂણો ન આવે તો લંબાઈ આપેલી હોય બરાબર વિકર્ણની લંબાઈ આપેલી હોય તો એવા કિસ્સામાં આપણે સીધું આ સૂત્ર લઈ લો સાઇન થીટા બરાબર 2l / √l² + 4y² આ યાદી રાખો જરૂર પડે તો sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ આપણે લઈ લેવાનું ઠીક છે ક્યારે પરિમિત લંબાઈનો વાહક તાર આપે ત્યારે। ચલો અર્ધ અનંત લંબાઈના તાર માટે એટલે એક બાજુ જ અનંત હોય એક બાજુ ફિક્સ થઈ ગયો અહીંયા ધારો કે P બિંદુ છે મારે તીવ્રતા શોધવી છે તાર અહીંથી શરૂ થઈને આમ જાય છે તો આ અર્ધ અનંત તાર થઈ ગયો સેમી ઇન્ફાઇનાઇટ વાયર એવા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માટે થીટા 1 ખૂણો 0 લેવો અને બીજો ખૂણો π/2 લેવો એટલે થીટા 1 બરાબર 0 અને થીટા 2 બરાબર π/2 જેમ જેમ આ બિંદુ વધતું જશે તેમ તેમ એનો અક્ષ સાથેનો ખૂણો વધતો જશે ધ્યાનથી લો આ જે ખૂણો છે એ સતત શું થાય છે વધે છે જેમ જેમ આપણે દૂર છે તેમ ખૂણો સતત શું થાય છે વધતો જશે વધતો જશે એટલે મેં અહીંયા થીટા બરાબર શું લખ્યું છે π/2 એટલે આપણને કિંમત મળી હતી મ્યુ 0 આઈ / 4 પાઈ વાય જ્યારે સેમી ઇન્ફાઇનાઇટ આવે અર્ધ અનંત લંબાઈનો તાર આવે ત્યારે આપણે બી બરાબર સૂત્ર કયું વાપરવાનું મ્યુ 0 આઈ / 4 પાઈ। ઓકે ચલો સમાંતર તાર માટે બે તાર જ્યારે સમાંતર હોય અને બંનેમાં એક જ દિશામાં પ્રવાહ પસાર થાય ત્યારે ધ્યાનથી જોજો દીકરા અંગૂઠાની દિશામાં પ્રવાહ તો આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર એટલે I1 ને કારણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે પૃષ્ઠની અંદર તરફ હવે એક બિંદુ પાસે અંગૂઠાની દિશામાં પ્રવાહ આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંયા B2 ને કારણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે પૃષ્ઠની બહાર તરફ છે એકના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર અને બીજાના કારણે આ ચુંબકીય ક્ષેત્ર આમ જે આમ બહાર આવશે ક્યાં આવે છે બહારના ભાગમાં એટલે અંદરના ભાગમાં પરિણામી તીવ્રતા કેટલી દાખલા તરીકે હવે ખાસ ધ્યાન રાખો અંદરના ભાગમાં પરિણામી તીવ્રતા b1 - b2 અને બહારના ભાગમાં b1 + b2 કેમ તો અહીંથી તારથી આમ જોઈએ તો અહીંયા આના કારણે તીવ્રતા ક્યાં જશે પૃષ્ઠની અંદર અને આના માટે પણ ક્યાં છે પૃષ્ઠની અંદર ઈવન અહીંયા પણ અહીંયા પૃષ્ઠની બહાર આવશે b1 અને b2 બંનેને કારણે તીવ્રતા ક્યાં આવશે પૃષ્ઠની બહાર અહીંયા અંદર જાય છે અને એ ચુંબકીય ક્ષેત્રરેખા ફરી બહાર આવશે કારણ ક્ષેત્રરેખાઓ કેવી છે વર્તુળાકાર આ તાર છે તો આ રીતના ચુંબકીય ક્ષેત્રરેખા અંદર ગઈ
अंदर के द्वार साइड क्या आवश्य है बाहर आवश्य ध्यान से जो अंदर ना भाग में बंने विरुद्ध दिशा में है એટલે b1 - b2 બહાર ના ભાગ માં એક જ દિશા માં છે b1 + b2 એક જ દિશા માં છે b1 + b2 ફરક એટલો અહીંયા ક્રોસ છે અહીંયા ડોટ છે સમજણ પડી જો પ્રવાહ વિરુદ્ધ દિશા માં હોય તો જો i1 માટે અંદર અને i2 માટે પ્રવાહ વિરુદ્ધ દિશા માં છે બંને અંદર તરફ જશે ઓકે પછી બહાર ના ભાગ માં અહીંયા અંદર તરફ અને આના કારણે બહાર તરફ આવશે અહીંયા ઉલટું થશે અહીંયા b1 ને કારણે બહાર તરફ આવશે અને b2 ને કારણે ક્યાં જશે અંદર કેવાનો મતલબ શું છે કે જ્યારે વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય ત્યારે બંને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરના ભાગમાં ધ્યાનથી જુઓ કેવી છે એક જ દિશામાં એટલે મેં લખ્યું विरुद्ध दिशा में प्रवाह हो तरह b बराबर शू थे b1 प्लस b2 और बार ना भाग में b1 माइनस b2 अंगूठा की दिशा में प्रवाह आंगळी की दिशा में चुंबकीय क्षेत्र आ नियम नो आपणे उपयोग करवा ओके चलो वाहकता की अक्ष पर कोई पण बिंदु चुंबकीय क्षेत्र की तीव्रता के लिए शून्य बहु बधा क्वेश्चन में आ वस्तु आपणे काम लागशे અંગૂઠાની દિશામાં પ્રવાહ અને આંગળીઓ તાર પર જે દિશામાં વિંટરાય તે દિશામાં શું મળશે ચુંબકીય ક્ષેત્ર અને સુરેખ વાહક તાર વડે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ કેવી છે વર્તુળાકાર આપણી બુકમાં તો ખાલી એક સૂત્ર જ આપેલું છે b બરાબર μ0 i upon 2 pi y પણ આપણે આટલી વસ્તુ દીકરા યાદ રાખવાની છે ઓલો વાહક તાર નક્કર વાહક તાર એની અંદર બાર સપાટી પર અનંત લંબાઈનો હોય એક બાજુ અનંત લંબાઈનો હોય પરિમિત લંબાઈનો હોય એની અક્ષ પર આ દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણને ખબર હોવી જોઈએ એટલે સમજણ પડી ચલો આ ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ માટે આપણે ભણેલા કે કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી તો μ0 ni r² તમે એ લખતા હોય તો એ લખો ત્રિજ્યા જે નામ હોય અપોન 2x² + r² = 3/2 કેન્દ્ર પર લેવું છે આ o પાસે ઓકે તો આ અંતર 0 થઈ જશે આ અંતર 0 થઈ ગયું એટલે x = 0 મૂકી દો μ0 ni / 2r થશે ધારો કે આ અંતર ત્રિજ્યા કરતાં ખૂબ જ મોટું છે x is greater greater than a એની જગ્યાએ આપણે r લખીશું જુના સિલેબસમાં ત્રિજ્યા a લેતા હતા અહીંયા r છે તો આપણે r લઈશું તો x ની કમ્પેરિઝનમાં r ને આપણે કેન્સલ કરીએ તો μ0 ni r² / 2x³ ઓકે અને x બરાબર r અંતર છે આ અંતર સરખું હોય તો આપણે સૂત્રમાં x ની જગ્યાએ r મૂકી દઈએ તો આપણને સૂત્ર મળી જશે કેન્દ્ર ભાગ્યા અક્ષ કેન્દ્ર પર તીવ્રતાનું સૂત્ર હતું આપણું b બરાબર μ0 ni / 2r આ કેન્દ્ર અને અક્ષ પર આપણું સૂત્ર છે μ0 ni r² / 2x² + r² = 3/2 ઓકે આનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર લઈને આપણે સદુરૂપ આપીએ તો μ0 ni કેન્સલ થઈ જશે 2 ઉપર જતા રહેશે એટલે 2 2 બી કેન્સલ થશે અને બચે શું દીકરા x² + r² / 3/r³ બચે શું બચે દીકરા x² + r² / 3/2 / r³ આની અંદરથી હું r² ને બહાર કાઢું તો 2 2 કેન્સલ એટલે r³ બહાર નીકળશે મેં શું બહાર કાઢી દીકરા આર સ્ક્વેર પણ બહાર શું નીકળશે આર ક્યુ અહીંયા શું વધશે 1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇઝ ટુ 3 બાય 2 ઓકે 1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇઝ ટુ 3 બાય 2 તો આ સૂત્ર દીકરા યાદ રાખજો તમને બહુ બધા પ્રશ્નોમાં આ સોલ્વ કરવામાં મદદરૂપ થશે તમને કીધું હશે કે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અક્ષ પર કરતા આટલા ગણી છે તો
एक्स नु मूल्य केटलू अथवा आटली तीव्रता केटला अंतरे थशे तो एवा प्रश्नमां सीधी ज अहींया आपणे किंमत मूकी सदरूप आपको एटले एक्स नी किंमत मळशे એટલે આપણે ખાસ યાદ રાખીશું તો રિંગની અંદર મેં તમને પાંચ ઇક્વેશન આપ્યા આપણે બુકમાં એક જ સાબિત કરેલો પણ આ પાંચે યાદ રાખવાના કે કેન્દ્રથી એક્સ અંતરે કેન્દ્ર પર એક્સ બરાબર આર અંતરે અને કેન્દ્ર ભાગ્યા અક્ષ ભાગ્યા કેન્દ્ર પર તીવ્રતાનો ગુણોત્તર સોરી કેન્દ્ર ભાગ્યા અક્ષ પર તીવ્રતાનો ગુણોત્તર અને એક્સ ઇઝ ગ્રેટર ગ્રેટર દેન આર હવે સમક્ષીય રિંગ હોય એટલે એક જ અક્ષ પર રિંગ હોય અને બંનેમાં એક જ દિશામાં પ્રવાહ પસાર થાય તો પરિણામી તીવ્રતાનો શું થશે સરવાળો જેમ તાર માટે મેં શીખવાડ્યું અને જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો તીવ્રતાની શું થશે બાદબાકી ઓકે એક જ દિશામાં પ્રવાહ હોય તો સરવાળો વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી બે રિંગો પરસ્પર લંબ હોય દાખલા તરીકે આ એક રિંગ છે જેની અંદરથી આઈ1 પ્રવાહ પસાર થાય છે તો આ રિંગને કારણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B1 મળશે એટલે રિંગને લંબ મૂકે રિંગ છે અક્ષ પર કેન્દ્રિત થયેલી છે એ અક્ષ પર તીવ્રતા મળી B1 એ જ રીતે આ બીજી એક રિંગ છે આ રિંગ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B2 કેવી રીતે મળશે આ વિષમગતિ દિશામાં પ્રવાહ છે ઉપર પણ B1 અને B2 બંને પરસ્પર કેવા છે લંબ અને બંને પરસ્પર લંબ છે માટે પરિણામી તીવ્રતા કેટલી B બરાબર અંડર રૂટ B1 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર એટલે બે લંબ અક્ષીય રિંગો હોય બે લંબ અક્ષીય રિંગો હોય અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો B બરાબર અંડર રૂટ B1 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર સૂત્ર એટલે યાદ રાખજો રિંગ માટે મેં તમને કીધેલું આંગળીની દિશામાં પ્રવાહ અને અંગૂઠાની દિશામાં શું હશે ચુંબકીય ક્ષેત્ર ધારો કે અવલોકનકાર છે પ્રવાહ વિષમગતિ દિશામાં છે તો આ તરફથી જોઈશું આ તરફથી જોતા આ n ધ્રુવ થશે અને આ s ધ્રુવ થશે એટલે કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય s થી n તરફ આ પોતે એક ચુંબક થઈ ગયું રિંગ પોતે એક ચુંબક તરીકે વર્તે અને એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં હોય S થી N તરફ એ જ રીતે પ્રવાહ સંગળી દિશામાં હોય આ તરફથી આપણે જોઈએ છે તો આ આપણો S ધ્રુવ આ N ધ્રુવ થશે અને ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાં હશે S થી N તરફ એ નીચે બતાવ્યું છે આ પ્રવાહધારિત ચાપ માટે આપણા સિલેબસમાં ચાપ નથી પણ વર્તુળાકાર રિંગ તો છે જ અને વર્તુળાકાર રિંગ એ આખું વર્તુળ છે અને ચાપ એ વર્તુળનો એક નાનો અંશ છે પરિઘનો એક નાનો અંશ છે તો એ નાના અંશ માટે કેન્દ્ર પર તીવ્રતા કેટલી એના માટે દીકરા તમને સમજાવી શકું છું કે આખું જે વર્તુળ છે એ કેટલો ખૂણો છે 2 પાઈ તો 2 પાઈ ખૂણાને કારણે એક આંટો રચાય ટુપાઈ ખૂણાને કારણે એક આંટો રચાય તો થીટા આંટો રચવા માટે થીટા ખૂણો રચાય તે માટે કેટલા આંટા n બરાબર થીટા અપોન 2 પાઈ n બરાબર થીટા અપોન 2 પાઈ ઓકે હવે આ રિંગને કારણે કેન્દ્ર પર તીવ્રતા કેટલી b બરાબર μ0 ni અપોન 2r n ની કિંમત મૂકી દીધી થીટા અપોન 2 પાઈ એટલે મને એક સૂત્ર મળી ગયું μ0 i થીટા અપોન તમને દીકરા કોઈ પણ ચાપ આપે અને કેન્દ્ર પર તીવ્રતા શોધવાની કીધી હોય ત્યારે સીધે સીધું આ સૂત્ર તમારે વાપરવાનું મ્યુ 0 i થીટા અપોન 4 પાઈ જ્યારે પણ તમને એક નાની ચાપ આપે અને કેન્દ્ર પર તીવ્રતા શોધવી હોય ત્યારે સૂત્ર કયું વાપરવાનું મ્યુ 0 i થીટા અપોન 4 પાઈ ઓકે ચલો સોલેનોઇડ માટે પહેલા પરિમિત લંબાઈમાં આપણે સોલેનોઇડ લઈએ અને પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મારે શોધવી છે તો B બરાબર μ0 ni / 2 sin α1 sin α2 અને અનંત લંબાઈ હોય તો જેમ જેમ આગળ વધશે તેમ તેમ આલ્ફાની કિંમત વધતી જશે એટલે અનંત લંબાઈના સોલેનોઇડ માટે α1 અને α2 કેટલા લીધા π/2 આ સોલેનોઇડની લંબાઈ વધારો દીધા આ કેન્દ્ર સાથેનો ખૂણો વધતો જશે ઓકે
अनंत लंबाई माटे आ खूणो केवो थशे पाई बाय 2 એટલે આલ્ફા બરાબર આલ્ફા 2 બરાબર પાઈ બાય 2 આ સૂત્રમાં મૂકી દો એટલે અનંત લંબાઈના સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળશે μ0 ni જ્યાં ni શું છે એકમ લંબાઈની આંટાની સંખ્યા એટલે દાખલા તરીકે આપણે μ0 કેપિટલ ni / l સૂત્રનો આપણે ઉપયોગ કરીશું સોલેનોઇડની અક્ષ પર છેડા પરના બિંદુએ એ સોલેનોઇડની આ અક્ષ છે અને આ સોલેનોઇડનો છેડો છે તો એના કારણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી તો અહીંયા તમે જોઈ શકો છો B બરાબર એક ખૂણો આલ્ફા છે બીજી બાજુ તો ખૂણો છે જ એટલે આલ્ફા 2 કેવા થઈ જશે 0 એ સાઈન આલ્ફા 1 પ્લસ સાઈન આલ્ફા 2 છે એમાં આલ્ફા 0 લઈ લો સાઈન 0 0 થઈ ગયો એટલે વધી શું કાલ μ0 ni / 2 સાઈન આલ્ફા અને સાઈન આલ્ફા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે કર્ણ કેટલો છે l સ્ક્વેર પ્લસ r સ્ક્વેર એનો છે l સ્ક્વેર પ્લસ r સ્ક્વેર સાઈન આલ્ફા બરાબર l / અંડરરૂટ l સ્ક્વેર પ્લસ r સ્ક્વેર આ સૂત્ર દીકરા ભલે બુકમાં નથી પણ ગણતરીમાં જરૂર પડશે જ તમારે કારણ કે આ સિમ્પલ વસ્તુ છે અને ઇઝીલી મેળવી શકાય છે એટલે આપણે યાદ રાખીશું અર્ધ અનંત લંબાઈના સોલેનોઇડ માટે માન લો કે મારે અહીંયા તીવ્રતા શોધવી છે અને આ સોલેનોઇડ આ સાઈડ અનંત લંબાઈનો છે તો એ અર્ધ અનંત લંબાઈનો સોલેનોઇડ થઈ ગયો જે આલ્ફા બરાબર શું થઈ જશે પાઈ બાય 2 આલ્ફા બરાબર પાઈ બાય 2 અને સાઈન પાઈ બાય 2 ની કિંમત કેટલી છે 1 અને બી બરાબર μ0 ni / 2 સમજણ પડી બંને બાજુ અનંત લંબાઈનો હોય તો μ0 ni / μ0 ni છે અને અર્ધ અનંત લંબાઈનો હોય μ0 ni / 2 છે એકવાર પ્રશ્ન પૂછેલો કે ભાઈ અનંત લંબાઈના સોલેનોઇડ અને અક્ષ પર છેડા પરના બિંદુને કારણે મળતી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર ખાલી જઈ ગયો તો μ0 ni / μ0 ni / 2 એટલે ગુણોત્તર કેટલો થશે 2/1 થઈ જશે ઓકે ચલો ટોરોઇડ માટે સૂત્ર આપણને ખ્યાલ છે સોલેનોઇડના બંને છેડાને જોડી દો બનતી રચના એટલે શું છે ટોરોઇડ છે અને ટોરોઇડ માટે આપણે સૂત્ર જાણીએ છીએ μ0 ni / 2 πr નક્કર નળાકાર અને પોલા નળાકારનું ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે આ એક અગત્યનો મુદ્દો છે કે કોઈ પણ વાહક લૂપ હોય કોઈ પણ વાહક લૂપ ચાહે નિયમિત હોય કે અનિયમિત હોય એના બે બિંદુ વચ્ચે બે બિંદુ ગમે ત્યાં લઈ શકો છો બે બિંદુ વચ્ચે જો બેટરી જોડવામાં આવે તો કેન્દ્ર પર તીવ્રતા હંમેશને માટે શૂન્ય થશે ફરી એકવાર નિયમિત કે અનિયમિત આકારની વાહક લૂપના બે બિંદુ વચ્ચે વ્યાસાર્ધ બિંદુ હોવા જરૂરી નથી બે બિંદુ વચ્ચે બેટરી જોડતા તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હંમેશને માટે શૂન્ય આપણે સાબિત કરી દીધા કે દાખલા તરીકે અહીંયા બે ચાપ છે અહીં એક ચાપ 1 અને આ ચાપ 2 છે ચાપ 1 કેન્દ્ર આગળ થીટા 1 ખૂણો રચે છે અને ચાપ 2 કેન્દ્ર આગળ થીટા 2 ખૂણો રચે છે એટલે આ ચાપને કારણે તીવ્રતા શોધીએ આના કારણે બંનેમાં પ્રવાહની દિશા વિરુદ્ધ છે ધ્યાનથી જુઓ એકમાં વિષમ ઘડી છે I1માં અને આ સમ ઘડી છે એટલે આના કારણે તીવ્રતા ક્યાં જશે સમ ઘડી એટલે પૃષ્ઠની અંદર તરફ જશે અને વિષમ ઘડીમાં ક્યાં આવશે પૃષ્ઠની બહાર તરફ ઓકે એટલે અહીંયા મેં શોધી કાઢ્યું આટલી ચાપ માટે સૂત્ર હમણાં સમજાવ્યું મ્યુ ઝીરો આઈ વન થીટા અપોન 4 પાઈ આર ક્યાં પૃષ્ઠની બહાર તરફ અને મ્યુ ઝીરો આઈ ટુ થીટા અપોન 4 પાઈ આર બંનેનો ગુણોત્તર લઈ લીધો એટલે મને એક રિલેશન મળ્યું આઈ વન થીટા વન અપોન આઈ ટુ થીટા ટુ પણ તમે જાણો છો ખૂણો બરાબર ચાપ ભાગ્યા લંબાઈ ચાપ ભાગ્યા ત્રિજ્યા સોરી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે r બરાબર l1 / થીટા 1 તો સામે l2 / થીટા 2 આપણે લખી શકીએ l1 / l2 બરાબર થીટા 1 / થીટા 2 સમાંતર જોડાણમાં આપણે જાણીએ છીએ બંને કયા જોડાણમાં છે જંકશન પોઈન્ટ છે ધ્યાનથી જુઓ અને બે જંકશન વચ્ચે કઈ પણ વસ્તુ જોડાય છે તો એ કયા જોડાણમાં હોય સમાંતર જોડાણમાં સમાંતર જોડાણમાં કઈ રાશિ અચળ વોલ્ટેજ અચળ તો
આનો વોલ્ટેજ બરાબર આનો વોલ્ટેજ આનો વોલ્ટેજ કેટલો તો v બરાબર i r અહીંયા લખી દીધું વોલ્ટેજ એચ છે માટે i પ્રોપોર્શનલ ટુ 1 / r અને r બરાબર શું છે રો ઇન્ટુ l લખોને તારના આડછેદનું ક્ષેત્રફળ અચ છે તારની અવરોધકતા પણ અચ છે i પ્રોપોર્શનલ ટુ 1 / r મતલબ i1 l1 બરાબર શું થશે i2 l2 અહીંયા થીટા 1 થીટા 2 પરથી આપણે કિંમત મળી ચલો ગુણોત્તર મૂકો i1 / i2 માટે i1 / i2 બરાબર l2 / l1 i1 / i2 ની કિંમત મૂકી l2 / l1 અને થીટા 1 / θ2 ની કિંમત મૂકી l1 / l2 આવડી ગયું b1 / b2 બંનેની દિશા કેવી છે વિરુદ્ધ મૂલ્ય કેવું છે સમાન મૂલ્ય સમાન દિશા વિરુદ્ધ પરિણામ કેવું થશે શૂન્ય એટલે આપણે આના પરથી દેખાય કન્ક્લુઝન યાદ રાખીશું કે નિયમિત કે અનિયમિત વાહક લૂપના બે બિંદુ વચ્ચે બેટરી જોડતા કેન્દ્ર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી થશે શૂન્ય કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શૂન્ય ઓકે ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ એમ્પિયર સર્કિટનો નિયમ તો એ તો આપણે થિયરીમાં ભણ્યા છે અને આપણે યાદ રાખીશું v ડોટ dl બરાબર μ0 ઇન્ટુ સિગ્મા અને કોણા માટે સાચો છે તો પરિપથમાં સ્થિર પ્રવાહ વહેતો હોય તે માટે આપણે આ નિયમ વાપરી શકીએ છીએ બાકી આ નિયમ લઈ શકતા નથી આ નિયમ બંધ પરિપથના કદ કે આકાર પર આધાર રાખતો નથી સિગ્મા એ બંધ લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ છે અને સ્થિર પ્રવાહ માટે જ આ નિયમ આપણે લઈ શકીએ છીએ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ કે જ્યારે ક્યુ વીજભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ આપણે સૂત્ર ભણી ગયા છે ક્યુ વી બી સાઈન થીટા થીટા એ શું છે તો વી અને બી વચ્ચેનો ખૂણો છે દિશા શોધવા માટે જમણા હાથના નિયમનો ઉપયોગ કરવાનો મેં કીધેલું કે આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આંગળીની દિશામાં પ્રવાહ અથવા તો વેગ અને અંગૂઠાની દિશામાં શું લાગશે બળ લાગશે આ રીતે તમે કોઈ પણ જગ્યાએ દિશા શોધી શકો છો ક્યુ વીજભારિત કણ બી પ્રેરણવાળા ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરે તો તેના પર લાગતું બળ ક્યાં હશે અંગૂઠાની દિશામાં ઓકે એમાં જુદા જુદા કિસ્સાની આપણે ચર્ચા કરી કે ધારો કે વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં કે વિરુદ્ધ દિશામાં દાખલ થાય તેના પર ચુંબકીય બળ શૂન્ય થશે એટલે કણનું વિચલન થતું નથી એનો જે ગતિપથ છે એ ક્ષેત્રને સમાંતર સુરેખ અથવા તો પ્રતિ સમાંતર સુરેખ રહે છે ફરી એકવાર જ્યારે ક્યુ વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર થાય ગતિ કરે ત્યારે તેનું વિચલન થતું નથી કારણ થીટા બરાબર ઝીરો કે થીટા બરાબર પાઈ હોય તો ચુંબકીય બળ કેવું થશે શૂન્ય પણ જો થીટા બરાબર પાઈ બાય ટુ કોણે દાખલ થાય લંબરૂપે દાખલ થાય તો તેનો જે ગતિપથ છે એ વર્તુળાકાર બને છે અને વર્તુળાકાર ગતિપથ માટે કેન્દ્રગામી બળ એ જરૂરી ચુંબકીય બળ પૂરું પાડે છે અને એના આધારે આપણને ત્રિજ્યાનું સૂત્ર મળ્યું જે આપણે ખાસ યાદ રાખવાનું છે એના ચાર રિલેશન પરીક્ષામાં ક્યારે જોયા વગર જતા નહીં આમ તો આ જે નોટ્સ લખી છે દીકરા એ નોટ્સ યાદ રાખો એટલે આ ચેપ્ટરનો કોઈ પણ પ્રશ્ન ઇઝીલી સોલ્વ થઈ જશે આપણે ભલે આર બરાબર એમ વી / ક્યુ બી સાબિત કર્યું પણ ત્રિજ્યાનો વેગમાન સાથેનો સંબંધ પી / ક્યુ બી ત્રિજ્યાનો ગતિ ઉર્જા સાથેનો સંબંધ ત્રિજ્યાનો વોલ્ટેજ સાથેનો સંબંધ આપણને ખ્યાલ હોવો જોઈએ દરેકમાં ધ્યાનથી જુઓ જુદી જુદી રાશિ અચળ છે તો ત્રિજ્યાનો સંબંધ બદલાઈ જાય છે ઓકે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વીજભારિત કણની કોણીય આવૃત્તિ અને કોણીય ઝડપ જે રેખીય વેગથી સ્વતંત્ર છે રેખીય વેગથી કેવા છે સ્વતંત્ર છે જેનું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે બરાબર અહીંયા પણ ધ્યાન રાખજો t પ્રપોર્શનલ ટુ m / q છે f પ્રપોર્શનલ ટુ q / m છે એની ઘણી વખત જરૂર પડતી હોય છે ગતિ ઉર્જા કેટલી તો k = 1/mv²
वी ने कीमत मुकी दी थी, क्या थी? आर बराबर एम वी अपॉन क्यू बी, वहां वी ने कीमत मुकी दो, एक सूत्र मिलेगी, गति ऊर्जा का सूत्र याद रखिए। सेकेंड केस में कि जो खूनो थीटा इज नॉट इक्वल टू जीरो पाई यानी पाई बाय टू हो, तो एनो जो गतिपथ है ए हेलिकल बनसे, अने हेलिकल गतिपथ हो तो त्रिज्या नो सूत्र आर बराबर एम वी साइन थीटा अपॉन क्यू बी, अने एनो आवर्तकाल टी बराबर टू पाई एम अपॉन क्यू बी। हेलिकल पेज केटलो तो समय गुण्या वेग, मैं तमने समझाव्यु के कोण छे वाई झेड समतल ने लंब पे आ रीते गति करे छे, एक परिभ्रमण पूर्ण करे ते दरमियान समक्षितिज दिशामां कापेल अंतर जेने हेलिकल पेज कहे छे, अने ए हेलिकल पेज केटलो एटले एक परिभ्रमण पूर्ण करवा माटे लागतो समय गुण्या वेग। अहींया जे वी साइन थीटा घटक हतो ए गतिपथ ने वर्तुळाकार बनावतो हतो, અને v cos θ ઘટક એ કણને x દિશામાં આગળ વધારતો, એટલે v cos θ * t, એટલે મને શું મળશે? હેલિકલ પેજ સૂત્ર આપણે ધ્યાન રાખીશું। લોરેન્ટ્ઝ બળ એટલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસરને કારણે લાગતું બળ, બરાબર? આપણે ધ્યાન રાખો, લોરેન્ટ્ઝ બળ ક્યારે શૂન્ય થાય? તો e અને b બંને શૂન્ય હોય, જો v અને b એક જ દિશામાં હોય, जो विद्युत बल के हो स्थिर हो, ओके, तो आवा किस्सा में चुंबकीय बल के हो तो ये से शून्य, तो ये लग रहे हैं स्थिर विद्युत क्षेत्र में स्थिर निष्पादित कण पर बल लागू नहीं, v बराबर जीरो हो तो चुंबकीय बल के हो तो से शून्य। हाँ, विद्युत क्षेत्र ने कारण बल लग से, विद्युत क्षेत्र ने कारण बल लग से बराबर क्यू ही, पर चुंबकीय बल के हो तो से शून्य। જો વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એટલે કે સમાંતર કે પ્રતિસમાંતર હોય, તો પણ ચુંબકીય બળ કેવું થશે? શૂન્ય। જો વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે, તો ગતિપથ વર્તુળાકાર થશે, એનો વેગનું મૂલ્ય અચળ, સદિશ v અચળ નથી એટલે બદલાય છે, વેગનું મૂલ્ય અચળ, તો ડેલ્ટા v ઝીરો, ડેલ્ટા v ઝીરો તો ડેલ્ટા k ઝીરો, डेल्टा के जीरो तो कार्य शून्य। मैं याद रखो दीकरा, वर्तुलाकार पथ पर चुंबकीय क्षेत्र में वर्तुलाकार पथ पर विचारित करने लई जवा माटे करू पड़तो कार्य केवो थशे? शून्य। अने v अने p बदलाशे, सदिश बदलाशे, मूल्य अचल रहेशे। चलो, वाहकता समान चुंबकीय क्षेत्र में वाहक तार पर लागतुं बळ, तो खंड होय तो आइडियल क्रॉस અને L લંબાઈનો તાર હોય તો IL ક્રોસ B, ઓકે, થીટા બરાબર 0 કે પાઈ લઈએ તો ચુંબકીય બળ કેવું થશે? શૂન્ય। થીટા બરાબર પાઈ બાય 2 લઈએ તો ચુંબકીય બળ કેવું થશે? મહત્તમ। દિશા ક્યાં હોય? તો આઈડિયલ અને B થી રચાતા સમતલને લંબ, જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ, ઓકે। સમાન ચુંબકીય ક્ષેત્રમાં અનિયમિત આકારના વાહક તાર પર લાગતું બળ, આ એક મુદ્દો આપણે ખાસ ધ્યાન રાખવાનો છે કે આ એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર આ એક પ્રવાહધારિત તાર છે, તાર નિયમિત છે, ધ્યાનથી જુઓ, અને આ તાર પર લાગતું બળ કેટલું, એના માટે અહીંયા આપણે શું કરીશું, એની સુરેખ લંબાઈ લઈશું, તારની આ લંબાઈ ધારો કે 5 મીટર છે, પણ આ લંબાઈ 3 મીટર છે, તો એના પર લાગતું બળ F બરાબર 3IB, કેમ? તો જે જે ત્રાંસા ઘટક હશે એક બીજાને અસરને નાબૂદ કરી દેશે, એટલે અસરકારક તો માત્ર કેવી ગણાશે? સુરેખ જ, એટલે અહીંયા x અંતર છે, f બરાબર શું થઈ ગયું? bix, ધારો કે આ બે બિંદુ a અને b વચ્ચેનું અંતર લેમ્ડા છે, અંતર લેમ્ડા છે, એના પર લાગતું બળ કેટલું? bi લેમ્ડા, સમજે પડે છે? આ એક ધ્યાન રાખજો તમે। ચલો, આ ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર રિંગ હોય, અહીંયા હું અર્ધવર્તુળાકાર રિંગ મૂકી દઉં, ખાસ કરવાનું છે, એન બી અંતર થઈ ગયું 2R, એના પર લાગતું બળ કેટલું? તો બી આઈ ઇન્ટુ 2R, બી આઈ ઇન્ટુ 2R। ટૂંકમાં અનિયમિત આકારનો વાહકતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આપણે એનું સ્થાનાંતર લેવું,
प्रारंभिक अंतिम बिंदु वे प्रवाह तो आकर्षण विरोधी दिशा में प्रवाह हो तो अपाकर्षण जे आपणे एम्पियर ना अवलोकन परथी मळ्यो અને મૂલ્ય કેટલું તો મ્યુ 0 i1 i12 / 2πr ઓકે આપણે જોયેલું કે જ્યારે કોઈ વીજપાળી કણ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વિચલન પામે સિવાય ગતિ કરે તો v બરાબર શું થશે e / b જેનો ઉપયોગ કરી વીજપાળી કણોની કિરણાવલીમાંથી कोई चौक्स विचारित करने आपने छूटो पड़ी शक्य है v बराबर e / b पड़े ओके तो यहाँ अपने एक कॉन्सेप्ट पूरा थे नेक्स्ट लेक्चर में अंदर अपने आना एमसीक्यू करेंगे अने बीचा सेक्शन में अंदर चुंबकीय डाइपोल मोमेंट किलोमीटर नो एमीटर मारुपांतर वोल्टमीटर मारुपांतर अने पोटेंशियोमीटर आप एक आपको अपने सेकेंड सेशन करेंगे चैप्टर ने अपने बे भाग में डिवाइड करेंगे पहलो भाग छे जेनी अंदर मात्र चुंबकीय क्षेत्रनी तीव्रता शोधीए छे अने बीजा भागनी अंदर चुंबकीय डायपोल मोमेंट अने आपणा इलेक्ट्रिकल इंस्ट्रूमेंट गैलोमीटर एमीटर वोल्टमीटर पोटेंशियोमीटर मीटर ब्रिज ए बधाने आपणे एक साथे लई लेशुं ओके दीकरा तो आई होप के आ थियरी छे एनी पीडीएफ दीकरा हुं तमने मोकलावीश तमे आ थियरी शांतिथी तैयार करशो अने पछी ज एमसीक्यू पर सोल्व करवा माटे प्रयत्न करशो હું પ્રોમિસ કરું છું દીકરા આમાંથી એક પણ કોન્સેપ્ટ ની બહાર એમસીક્યુ નહીં આવે ઓકે વિશ ઓલ ધ બેસ્ટ